राज्य सरकार द्वारा सरकारी शाळा ने प्रोत्साहन આપવા માટે અનેક પ્રયાસો કરાતા હોય છે ત્યારે અમદાવાદની એક શાળાના શિક્ષક બાળકોને ભણવાની જગ્યાએ સાફ સફાઈનું કામ કરાવતા નજરે ચડ્યા છે 35 દિવસના વેકેશન બાદ શાળા શરૂ થતા શાળાની ગંદકી વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવવામાં આવી છે વેકેશન બાદ શાળા શરૂ થતા ગંદકી સાફ કરાવવામાં આવી નાના નાના ફૂલકાઓ પાસે કરાવવામાં આવી સાફ સફાઈ સ્કૂલમાં ભણતરના બદલે બાળકો પાસે મજૂરી કામ અમદાવાદના હાથીજણ પાસે આવેલી વિવેકાનંદ નગરથી નાના બાળકો પાસે કામ કરાવવાની ઘટના સામે આવી છે વિવેકાનંદ નગર ગુજરાતી શાળા નંબર 1માં શાળાના શિક્ષક દ્વારા નાના નાના ફૂલકાઓને મજૂરની જેમ સાફ સફાઈના કામે લગાડવામાં આવ્યા છે રાજ્યમાં સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિવેકાનંદ નગર ગુજરાતી શાળા નંબર 1ની શિક્ષણ જગતને શર્મિંદા કરતી ઘટના સામે આવી રહી છે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી સરકારના મહોત્સવ પાણીમાં સરકાર આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે વિવેકાનંદ નગર ગુજરાતી શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈ કચરો વરાવવાના કામે લગાડી દીધા છે શાળાના સાહેબ દ્વારા નાના ફૂલકાઓ પાસે સાફ સફાઈનું કામ કરાવતા નજરે પડ્યા છે વિદ્યાર્થીઓ સવારે 7:15 વાગે શાળામાં આવતાની સાથે જ કામે લગાડી દીધા હતા એક તરફ વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સરકાર ભણતર માટે નિયમો તેમજ સ્કીમો બહાર લાવે છે ત્યારે આવી શર્મિંદા ઘટના નજરે આવતા સરકારી શાળાઓના કાર્ય અને વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તે પ્રશ્ન ઉઠી રહ્યા છે આ બાબતે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ હમ દેખેંગે ન્યૂઝ અમદાવાદ